નમસ્કાર મિત્રો, હું છું ઘનશ્યામ. તમે જોઈ રહ્યા છો ગુજરાત હિસ્ટ્રી ચેનલ. તો આજે આપણે વાત કરીશું બિનસચિવાલય એક્ઝામનું ફર્ધર અપડેટ્સ. તો હવે અપડેટ શું આવ્યું છે? તો આ છે સંજય રાવલનો વિડીયો, તે આપણે જોઈશું અને જોઈએ કે તે પણ કેટલા સપોર્ટ કરે છે જે ટ્વેલ્થ પાસ પર જે લોકોએ ફોર્મ ભર્યા છે અથવા તો જે લોકોએ બધાએ મહેનત કરી છે એને કેટલો સપોર્ટ કરે છે એ બધું આ વિડીયોમાં આવેલું છે. તો આપણે જોઈએ કે વિડીયોમાં ખરેખર કહેવા શું માગે છે. તો સ્ટાર્ટ કરીએ. ચલો દોસ્તો, સંજય રાવલ છું. છેલ્લા 3-4 દિવસથી એક પરીક્ષા ગુજરાત સરકારે કેન્સલ કરી છે અને ચારે બાજુ લોકો ખાલી બોલી રહ્યા છે. દુઃખ થાય છે, સારું હવે તો શરમ આવે છે. અને ખાસ રૂપાણી સાહેબને કીધું કે રૂપાણી સાહેબ, લોકો તમે જાઓ છો ને પછી હસે છે, આ શું કરવા બેઠા છો તમે? તમે પરીક્ષાઓ જાહેર કરો, છોકરાઓ 2 વર્ષથી મહેનત કરે, છોકરાઓ તૈયારીઓ કરે, પૈસા ખર્ચે, તમે એને કોલ લેટર આપો, એમને પરીક્ષાની તૈયારી કરવાનું કોણ? પછી તમને યાદ આવે 12મું પાસ નથી લેવાના, હવે ગ્રેજ્યુએટ્સ લેવાના. બાકી સાહેબ, બાવાનો બગીચો છે સાહેબ, આ આવી રીતે ના ચાલે સાહેબ. અને છોકરાઓ બી માગી રહ્યા છે, 10 લાખ છોકરાઓ ભેગા થઈને ગાંધીનગરમાં ભેગા થાવ, હું આવું છું તમારી સાથે. 10 દિવસ બોલશો ને પછી સુઈ જશો. ભગવાન તમને ઇશારો કરે છે કે યુવાનો જાગો, નહીતર આ લોકો આ રીતે જ પરીક્ષાઓ કેન્સલ કરશે ને તમને તમારી ઊંઘ હરામ કરશે. પહેલા બી પેપરો ફૂટી ગયા, વચ્ચે 2-3 પરીક્ષાઓ કેન્સલ કરી, ફરીથી આ બધું કેન્સલ કર્યું. રૂપાણી સાહેબ, આ તમારી જવાબદારી ફિક્સ થાય છે. રોડ રસ્તા ખરાબ હોય, દેશમાં કંઈ બી, ગુજરાત રાજ્યમાં કંઈ બી થાય, જવાબદારી તમારી છે. મારે કોંગ્રેસ ભાજપની કશો મારે વિરોધ નથી, આઈ સપોર્ટ નરેન્દ્રભાઈ મોદી, પણ નરેન્દ્રભાઈના નામે અહીંયા જે બધા ચરી ખાવ છો એ નહીં ચાલે સાહેબ. હવે તમને કોઈ પૂછવાનું નથી. વાઘાણી સાહેબ છે ગુજરાત ભાજપ પ્રમુખ, તમે છો સાહેબ, હાર પહેરો છો રોજ, આ છોકરાઓનું સાંભળો અને એમને અને જવાબ શેનો હોય? પરીક્ષા તમારે લેવી પડે ગમે તે થઈ જાય. અમારે આ છોકરાઓ ગાડા જે કારણ પૂછે, શું કારણ? અરે કારણ તેલ લેવા ગયું. પરીક્ષા લો તમે, આની આજ પરીક્ષા ફરીથી લેવાની જોઈએ. અને આજ ફોર્મ જે ભર્યા છે, ભલે 12મું પાસ ગ્રેજ્યુએટ હોય, સરકાર બોલી છે તો પાલી બતાવે. સંવેદનશીલ સરકારને, વિકાસશીલ ગુજરાતને દોડશે, ગુજરાતને નાચશે, ગુજરાતને આ કરો સાહેબ. મારે કોઈ ભારતીય જનતા પાર્ટી કે રૂપાણી સાહેબનો વિરોધ નથી, પણ દુઃખ થાય છે કે આ ગુજરાતમાં વસીએ છે સાહેબ. કાલ સવારે શું થશે ખબર નથી. તમે ક્યારે કયો કાયદો લાવી દો છો, કયો કાયદો કેન્સલ કરી દો છો, કઈ પરીક્ષા જાહેરાત કરી દો છો? 10 લાખ છોકરાઓને તમે કહો છો ને પછી 10 લાખ છોકરાની પરીક્ષાઓ કેન્સલ કરી દો છો? આ તો કોઈ રીત છે? તમને ખબર છે છોકરાઓ પાંચેય બોલશે, ટીવી બોલશે, વાત પતી. આ 10 લાખ યુવાનોને કહું છું કે 1 લાખ યુવાનો ગાંધીનગરમાં ભેગા થાવ અને આ પરીક્ષાઓ આમની આમ ફરીથી લેવાની જોઈએ. આજ કોલ લેટર ઉપર નવી તારીખ આપે આપણને. હવે તો 12મું પાસ નહીં ચાલે, હવે ગ્રેજ્યુએટ જોશે, કાલ તમે ગ્રેજ્યુએટ નહીં ચાલે, હવે બધા માસ્ટર ડિગ્રી વાળા ચાલશે? તો જ્યાં નક્કી કરો ત્યારે ખબર નથી પડતી. ડફોળ બનાવના ધંધા સાહેબ, યુવાનોને બંધ કરો, ભગવાન બધું જોવે છે. બહુ દુઃખ થાય છે, ના મારો આક્રોશ, મારે તો નોકરીની જરૂર નથી કે ના મારે પોલિટિક્સથી કોઈ લેવા દેવા છે. અને ગુજરાતના તમામ સારા સ્પીકરો, સાધુ સંતો, જે કલાકારો ગુજરાતની પ્રજા પૈસા આપે છે, એમની પણ જવાબદારી છે કે ભેગા થઈને બોલો. ખાલી સરકારના હાર પહેરવા અને સરકારની વાહવા કરવી, એનાથી આપણું ઘર ચાલે છે એ બરોબર નથી સાહેબ. ભગવાન જોવે છે. જે પ્રજા આપણને ઇજ્જત આપે છે, જે પ્રજા આપણને પૈસા આપે છે, એ પ્રજા માટે અવાજ ઉઠાવો એ પણ આપણો નૈતિક અધિકાર છે અને આપણે ઉઠાવવો જોઈએ. તમામ ગુજરાતના જે લોકોના 1 લાખ ઉપર સબસ્ક્રાઈબર એવા તમામ કલાકારોને કહું છું કે રૂપાણી સરકારને કહો કે સાહેબ આ કરો. 2 હાથ જોડીને વિનંતી કરું છું કે અઠવાડિયામાંની નવી તારીખ આપો, નહીં તો પછી યુવાનોની સાથે રહીને આના માટે પણ કંઈક જલદ આંદોલન કરવું પડશે. આ જ છોકરાઓને આ જ પરીક્ષા ફરીથી થવી જોઈએ. કોઈ એમાં તમે હવે નક્કી કરશો કે ગ્રેજ્યુએટ પરીક્ષા આપશે તો પહેલા કેમ કીધું 12મું પાસ કરશે? એક છોકરો 50-50 હજાર રૂપિયા ખર્ચીને અમદાવાદ ગાંધીનગર ગામડે ત્યાં બધા રહે છે સાહેબ, વિચાર તો કરો સાહેબ. યુવાનો જાગો, અને જો આ પરીક્ષા ન લેવાય તો તમારે યાદ રાખવું પડશે આ બધું ભૂલી ના જતા. પણ નેતાઓને ખબર છે કે પ્રજા 2 દિવસમાં બધું ભૂલી જશે અને એમને એટલા બધા પ્રશ્નોમાં ઉજ્જૈનોમાં રાખો કે આ કદી યુનાઇટેડ થાય નહીં, ભેગા થાય નહીં અને આપણે જે કરવું એ કરી જાઓ. એટલે વિકાસ વિકાસની વાતો કરવાને બદલે હવે યુવાનોનો વિકાસ થાય એવું સાહેબ કંઈક કરો. રૂપાણી સાહેબ, તમને 2 હાથ જોડીને વિનંતી કે આની આજ પરીક્ષા તમે ફરીથી લો ને તો હું તમને ગુજરાતના સાચા મુખ્યમંત્રી માનીશ. થેન્ક યુ. હા તો ફ્રેન્ડ, થોડાક દિવસોમાં PDF આવી જશે ઓફિશિયલ કે ખરેખર સ્નાતક થઈ ગયું. જો કે થઈ તો ગયું છે, કેમ કે બધા જે મોટા નેતાઓ છે એ બધું એવું જ કહે છે કે 12th સ્નાતક કરવામાં આવ્યું છે. સો આ જે સંજય રાવલની વાત છે એ સાચી છે. યુનિટી થવાની જરૂર છે. જે મિત્રો 12th પાસ પર ભર્યા છે અને ગુજરાતમાં જે મિડલ ક્લાસ લોકો છે એની પાસે એટલું એજ્યુકેશન નથી, ગ્રેજ્યુએશન પણ નથી, બસ જે મિત્રો ગ્રેજ્યુએશન કર્યું છે એની પાસે જ છે, તો
મોસ્ટ ઓફ જોઈએ તો 30-40% એવા લોકો છે જેને 12th પાસ કર્યું હશે, મેરેજ થઈ ગયા હશે. અને આપણે તો ખબર છે કે ગુજરાતમાં અમુક લોકોને પહેલેથી મેરેજ થઈ જાય છે, નાનપણથી સગાઈ થઈ જાય છે, તો એના લીધે પણ ભણી નથી શકતા. તો આવા બધા પ્રોબ્લેમના લીધે હજી જો કે તમારી પાસે છે દિવસો, તો આપણે બધા ભેગા થઈએ જેમ કીધું તે પ્રમાણે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો. ઇફ યુ વોન્ટ ટુ મોર ડિટેલ ફોર ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ, ધેન સબસ્ક્રાઈબ અવર ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન. થેન્ક યુ વેરી મચ.